inspired by ZAPPL. Enjoy what we do, who we do it for, and produce the best images for our clients. આપનો પરિચય? મારું નામ હેમંતભાઈ, ટંકારા તાલુકો હરબટેડી ગામ. કેટલા વર્ષથી આ ખેતી કરો છો? મારે 8-10 વર્ષ થયા. કેવા પ્રકારના વૃક્ષો વાવેલ છે? મેન ઝાડ વાવ્યા છે લીંબુ 100 થડિયા અને જામફળના 100 થડિયા, બાકી તો બધા વગેરે બધા ઝાડવા વાવ્યા છે. કેરી છે, આંબા છે, પછી ચીકુ છે, દાડમ છે, સીતાફળ છે, બધું ઓર્ગેનિકથી કરું છું. આ ઓર્ગેનિક ખેતીમાં તમે શું કરો? ઓર્ગેનિકમાં જાણી ગાયનું છાણ લઉં 15 કિલો, પછી ગૌમૂત્ર લઉં 15 લિટર, પછી ચણાનો લોટ 1 કિલો અથવા 1.5 કિલો નાખવાનો, પછી 1-1.5 કિલો ગોળ નાખું, પછી એને 200 લિટર પાણીમાં આથો બનાવવાનો, પછી 3-4-8 દિવસે 2-3 વખત હલાવવાનું, 3 ટાઈમ. પછી હલાવવાનું કારણ કે તાત્કાલિક આથો આવી જાય, એટલે આથો આવી જાય એટલે હું 1 લિટર કે 1.5 લિટર બધે એક ઝાડ ખામણે ખામણે નાખી દઉં. પાણી કેટલા દિવસે પાવો છો? પાણી 8-9 દિવસે. આ વૃક્ષોના ખાતર માટે તમે શું કરો છો? પાંદડા ખરેના ખાતર દર વર્ષે મારે છે ને પાંદડા ટોટલી હામણેથી વારી અને ખામણામાં નાખી અને ગોળી નાખું કોદારીથી. તમે જે આ ફળ તૈયાર કરો છો તેની બજાર મળી રહે? બજાર સારામાં સારી બજાર મળે. અને ક્યાં? મારે બજાર હું રિટેલ એટલું વેચી નાખું ગામમાં જ, અને મારે આજુબાજુના ગામને લઈ જાય અને સિરામિક વાળા પણ લઈ જાય મોરબી. આ સજીવ ખેતી કરવાથી તમને અને સમાજને શું ફાયદો થાય? સજીવ ખેતી કરવાથી એક તો જમીન આપણી ઓલી ફળદ્રુપ રહે, અને એના જે આપણા છોડને જે તત્વો મળતા હોય એની મળી રહે છે, અને ઓલું ખાતર નાખવા માટે તો પછી ઓલા તત્વો મરી જાય છે તો આપણે કામ નથી કરતું બરાબર. પછી પક્ષીઓને ફાયદો થાય બેવામાં બધી રીતે સારામાં સારો. અને હું તો ઘણા લોકોને કહું, 50 વીઘા હોય, 20 વીઘા હોય, 40 વીઘા જમીન હોય, અને ઘણા લોકોને હું કહું છું કે તમે માત્ર માત્ર 2 વીઘાનો બગીચો કરો, જાજો નહીં તો કાંઈ નહીં, કે તમને ખ્યાલ આવે. તો અમુક લોકો એમ કે પાણી નથી, આ પાણીને ન રોવાનું હોય, પાણી તો ગમેથી મળી જાય, એટલું પાણી તો 5-7 કૂવા હોય, 2-4 કૂવા હોય પાણી મળી જાય કીધું. થોડાક બાજરો, થોડોક ઘઉં, થોડાક ચણા આપણા જ પૂરતું કરે ને તો ઘણો ફાયદો થાય. અને ઘણા લોકો વળી ગયા છે સજીવ ખેતીમાં, ઘણા લોકો વળી ગયા છે અને ઘણા ફાયદા થયા છે, અને ઉત્પાદન સારું અને ભાવ પણ સારા આવે છે. હું બધા ખેડૂતને સલાહ કરું છું, બધા ખેડૂત સજીવ ખેતી તરફ વળજો. આભાર, ધન્યવાદ.